ગુજરાતભરમાં કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ છે, ત્યારે આવતી ધારાસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા દરેક ધારાસભ્ય બેઠકો ઉપર લોકસંવાદ યોજવામાં આવ્યો હતો. જેતપુર ધારાસભ્ય સીટ ઉપર વર્ષોથી ભાજપની જીત થતી આવી છે અને કોંગ્રેસ હંમેશા હારેલ છે અને અહીં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જે જોતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય લલિત વસોયા, લલિત કથારિયા, ઋત્વિક મકવાણા ખાસ હાજર રહ્યા હતા અને જેતપુર તાલુકાના તમામ કોંગ્રેસના કાર્યકરોએ સાથે ખાસ વાતચીત કરી હતી અને આવનાર ધારાસભ્યની ચૂંટણીમાં અત્યારથી જ કામે લાગી જવા અને દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે તેવું કામ કરવા જણાવેલ હતું. આ સાથે જેતપુરે ભાજપનો ગઢ હોય અને અહીં કોંગ્રેસ દ્વારા વધારે મહેનત કરવાની જરૂર હોય, અહીં બૂથ લેવલમાં ફરીથી સંગઠન કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં તાલુકા કક્ષાએ કાર્યકરો પ્રજાજનો સાથે સંવાદ કરી ત્યાંની સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થવાય, કાર્યકરોને પ્રોત્સાહિત કરાય અને સંગઠનમાં સુધાર વધાર સાથે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આજે જેતપુર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આ સંવાદ કાર્યક્રમમાં કાર્યકરોને મળ્યા છીએ. કાર્યકરોએ સંગઠનને લગતા અહીંયા સ્થાનિક જે પણ ચૂંટાયેલા ભાજપના આગેવાનો છે એના ભ્રષ્ટાચાર અત્યાચારની વાતો કરી છે. ખેડૂતના પાક વીમાથી લઈને દેવા માફી માટેની કાર્યક્રમ કરવાની શરૂઆત કરવાની વાત થઈ છે. યુવાનોને રોજગારથી લઈ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, મંદી, મોંઘવારીને ભ્રષ્ટાચાર મુદ્દે લોકોમાં જે તકલીફ છે એ જનતાની વેદનાને વાચા આપવાનું કામ આવનારા સમયમાં જેતપુરનો એક એક કાર્યકર મળીને કરશે એવો સૌએ સાથે મળીને નિર્ધાર વ્યક્ત કર્યો છે. વર્ષોથી તમે જોતા હો તો જેતપુર જે ભાજપનો ગઢ રહ્યો, તમે આ પરિસ્થિતિમાં તમે કોંગ્રેસને મજબૂત કરવા માટે શું પગલાઓ લેશો? આજે તમે સૌએ જોયું હશે તો કાર્યકરો દ્વારા જે વેદના રજૂ કરવામાં આવી એ લોકો આજે ખૂબ સરકારથી નારાજ છે. અહીંના જે ચૂંટાયેલા ભાજપના લોકો દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે લોકોને, ધંધા વેપારીઓને ડરાવીને, ધમકાવીને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. આજે કોંગ્રેસના કાર્યકરોએ સૌએ સાથે મળીને નિર્ધાર કર્યો કે લોકોના હક અધિકારની લડાઈ લડવા માટે ભાજપ સરકારના અન્યાય અને અત્યાચાર સામે લોકોની વાત લઈને રસ્તા પર ઉતરીશું અને હક અધિકારની લડાઈ મજબૂતાઈથી લડીશું. 2020માં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ કરવાની પણ વાત થઈ છે અને સાથે સાથે સભ્ય નોંધણી ઝુંબેશના માધ્યમથી લોકોના ઘેર ઘેર જવાનો નિર્ધાર પણ આજે કોંગ્રેસના કાર્યકરોએ વ્યક્ત કર્યો છે. એ જોતાં મને ચોક્કસ વિશ્વાસ છે કે આ જેતપુરમાં ફરીથી લોકોના અવાજ ઉઠાવવાનું કામ કોંગ્રેસનો કાર્યકર કરશે અને લોકોના આશીર્વાદ પણ ફરીથી કોંગ્રેસને મળશે. એક લાંબા સમયથી આ વિસ્તારની અંદર જે કોંગ્રેસની નેતાગીરીનો શૂન્ય અવકાશ જોવા મળી રહ્યો છે, આ બાબત આજે અનેક નવા કાર્યક્રમો, નવા વિચાર અને સંગઠનમાં કામ કરવાની પદ્ધતિની પણ વાત થઈ છે. થોડા સમયમાં કોંગ્રેસ સમિતિનું કાર્યાલય ખુલે, નવા યુવાનોને, નવી મહિલાઓને, નવા લોકોને તક આપી અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આગળ કરવામાં આવશે અને એમાંથી નવું નેતૃત્વ ઊભું કરી અને જે સ્થાપિત હિતો છે સરકારમાં બેસીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, લોકોને અન્યાય અને અત્યાચાર કરી રહ્યા છે એવા લોકોને જાકારો આપવા માટેની રણનીતિ અને કાર્યક્રમની પણ ખૂબ વિસ્તૃત વાત કરવામાં આવી છે. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.